નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પોબારું હાજર છું નવા સમાચારો સાથે. દીવ ન્યૂઝ 24 ચેનલમાં સ્વાગત છે આપ સૌનું. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર માવજી વાઢેર સાથે ઉના દીવથી. ઉના દરિયાદિલ માછીમાર હિત રક્ષક સંઘ દ્વારા માછીમારોના પ્રશ્નોને લઈને ઉના પ્રાંત અધિકારીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું. હવે જોઈએ વધુ વિગતવાર સમાચાર. ઉના તાલુકાના દરિયાઈ વિસ્તારો જેવા કે સૈયદ રાજપરા, નવા બંદર, સીમર જેવા બંદરોમાં કામ કરતા માછીમાર પરિવારોને સરકારશ્રી તરફથી જેટલું વળતર મળવું જોઈએ એ ન મળતા દરિયાદિલ માછીમાર હિત રક્ષક સંઘ દ્વારા આજે પ્રાંત અધિકારીને ઉના મુકામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અને ફિશરીઝ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગરને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં બોટમાં માછીમારી કરતા પરિવારને અને બોટના માલિકોને તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા દુકાનદારો તેમજ વેપારીઓને પણ બહુ જ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે, જેનું વળતર હાલ સરકારશ્રીએ જાહેર કરેલ પેકેજમાં ન મળતા તેઓની સ્થિતિ અત્યંત ગંભીર હોય, જેથી સરકારશ્રી પાસે એવી માંગણી છે કે બોટના નુકસાનનું તેમજ માછીમારીનો વેપાર કરતા અને દુકાનો ધરાવતા વ્યક્તિઓને પણ સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ પેકેજમાં સમાવેશ કરવામાં આવે અને તેમના નુકસાનનું પણ વળતર ચૂકવવામાં આવે અને બોટ માલિકોને ફરી ધંધો કરવા માટે લોન આપવામાં આવે એવી માંગણી કરી હતી. રિપોર્ટર માવજી વાઢેર સાથે હું વૈશાલી પોબારું ઉના દીવથી. ફરી પાછા મળીશું નવા સમાચારો સાથે. આપ જોતા રહો દીવ ન્યૂઝ 24 ચેનલ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો દીવ ન્યૂઝ 24 ચેનલ. મારું નામ ભરતભાઈ વાઘજીભાઈ કામડિયા. અમે આજે નાયબ કલેક્ટર ઉના આવેદન દેવા માટે આવેલા છે. એમાં બે સંસ્થા છે, દરિયાદિલ સંસ્થા રાજપરા અને દરિયાનો દાયરો ઉના, એના મારફતને છે આવેદન દેવા આવ્યા છે કે આવતે વાવાઝોડાની અંદર જે કિનારામાં જે ધંધો કરતા હોય એવા વેપારી, નાના ધંધાવાળા જેમાં કરિયાણા, પાનગલો, સ્પેરપાર્ટ એવા અનેક ધંધાવાળા દરિયા કિનારે જેમની દુકાનો રાખી અને નાની મોટી રોજીરોટી મેળવતા હતા એમને સરકારે બજેટમાં કોઈ સમાવેશ નથી કર્યો. તો અને બીજું કે જે બૈરાઓ નાના ધંધો કરતા હોય ફિશિંગમાં મજૂરી, એના માટે સરકારે કોઈ સહાય નથી કરી. આવી 13 મુદ્દાનો કાર્યક્રમ છે, જે ખલાસીઓને 2000 રૂપિયા આપે છે એની જગ્યાએ 6 મહિના સુધી 5000 આપવાના, આવી અનેક મુદ્દાઓ અમે સરકારને રજૂઆત કર્યા છે. તો અમે સરકારે બજેટ મંજૂર કર્યું, સરકારનો આભાર કે અત્યાર સુધી માછીમારોને કોઈ ધ્યાન નહોતું આપ્યું, આ વખતે આપ્યું છે. તો સરકારને એક વિનંતી છે કે જે સતીઓ રહી ગઈ છે એ આ બજેટની અંદર ફરી વખત સમાવેશ કરે અને આવા નાના મોટા ધંધાવાળાનો સર્વે કરી અને એમને યોગ્ય સહાય આપે એવી સરકારને વિનંતી. નમસ્કાર દર્શક મિત્રો, દીવ ન્યૂઝ 24 ની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણી. દેશની કોઈ પણ ખબર 365 દિવસ 24 કલાક દરેક સ્થળે હંમેશા આપની સાથે ચેનલોની ભરચક ભીડમાં સત્યને લાવશે આપની સમક્ષ. ખબરોની દુનિયામાં આપની સાથે સત્યની સાથે પોઝિટિવ સમાચાર જોતા રહો દીવ ન્યૂઝ 24 ચેનલ અને દીવ મિરર ન્યૂઝ પેપર દરરોજ રેગ્યુલર 24 કલાક. અમારી સાથે જોડાવા માટે આજે જ આપણી ચેનલને સોશિયલ મીડિયાની અંદર લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને શેર કરો અને તમારા વિસ્તારના દરેક સમાચાર અમને મોકલી આપો. મોબાઈલ નંબર 7698822606. દર્શક મિત્રો, હું છું શિવાંગી કાચા. આપ જોઈ રહ્યા છો દીવ ન્યૂઝ 24 ચેનલ. દીવ ન્યૂઝ 24 ની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.